ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હત્યાના ઘણા બધા મામલાઓ સામે આવી રહ્યા છે। ઘણીવાર તો પરિવારના અંદરના જ કોઈ વ્યક્તિ હત્યા કરી દેવાનો મામલો સામે આવે છે। ત્યારે હાલમાં જ એક એવો મામલો સામે આવ્યો છે જેમાં ભાઈએ જ બહેનના શેતાનું સિંદૂર છીનવી લીધું હતું અને તેના જ જીજાજીની હત્યા કરી નાખી હતી। બહેનનો વાંક ફક્ત એટલો જ હતો કે તેણે પરિવારની વિરુદ્ધ પ્રેમ લગ્ન કર્યા હતા। આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર આ ઘટના છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં આવેલા ગુટણવડ ગામની બની હતી, જ્યાં સાણાએ જીજાજીની ગોળી મારીને હત્યા કરી નાખી હતી। બહેનનો વાંક ફક્ત એટલો જ હતો કે તેને કોઈ યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો અને તે 1.5 વર્ષ પહેલા તેના પ્રેમી સાથે ભાગીને લગ્ન કરી લીધા હતા। પરંતુ આ બાબતે રોષ રાખીને બેઠેલા ભાઈએ જીજાજીને મારી નાખવાની યોજના બનાવી લીધી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર પાવીજેતપુર તાલુકાના કિકાવડા ગામની રહેતી સ્નેહા નામની યુવતીને ઉટણવણ ગામના સુનિલ રાઠવા સાથે પ્રેમ થયો હતો અને 1.5 વર્ષ પહેલા જ બંને કોર્ટ લગ્ન કરી લીધા હતા। પરંતુ સ્નેહાના પરિવારજનોને આ બંનેના પ્રેમ લગ્ન મંજૂર નહોતો અને તે સ્નેહાને સુનિલના ઘરેથી ગમે તેમ કરીને પોતાની સાથે લઈ ગયા, જેના બાદ બાજુના જ ગામના એક યુવક સાથે સ્નેહાના પર જબરજસ્તીપૂર્વક લગ્ન કરાવી દીધા હતા। પરંતુ સુનિલને પોતાનો પતિ માની બેઠેલી સ્નેહા તેના પતિના ઘરેથી સુનિલ સાથે જ ભાગી ગઈ હતી। આ વાતને લઈને સ્નેહાનો ભાઈ સચિન રાઠવા ખૂબ જ ગુસ્સે હતો અને સુનિલ તેની આંખોમાં કણાની માફક કૂંચવા લાગ્યો હતો, જેના કારણે સચિને ગમે તેમ કરીને સુનિલની હત્યા કરવાની નક્કી કરી લીધી હતી। ગત 25 ઓગસ્ટના રોજ સચિન તેના પિતાની લાયસન્સવાળી બંદૂક લઈને ઉટણવણ ગામ તેની બહેનના ઘરે પહોંચ્યો હતો। ભાઈના હાથમાં બંદૂક જોઈને બહેન અને જીજાજી બંને ગભરાઈ ગયા હતા અને ભાગવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા। ત્યાં જ સચિને ગોળી ચલાવી અને જે સુનિલને વાગી હતી। હજુ એટલાથી સંતોષ ન પામેલા સચિને બંદૂકથી સુનિલના માથા ઉપર ફટકા માર્યા હતા। ત્યારે ફાયરિંગનો અવાજ સાંભળીને આસપાસના લોકો બહાર આવી ગયા હતા, પરંતુ સચિનના હાથમાં રહેલી બંદૂક જોઈને લોકો પણ ડરી ગયા હતા। ત્યારે કોઈ 108ને ફોન કરતા 108ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, પરંતુ સચિને બંદૂકની તાક બતાવી તેમને પણ નજીક ન આવવા દીધા, જેના બાદ કોઈએ પોલીસને જાણ કરી દીધી હતી। પોલીસે સચિનની ધરપકડ કરી લીધી હતી અને સુનિલને હોસ્પિટલ મોકલ્યો, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ સુનિલનું મૃત્યુ થઈ ગયું હતું। એવી પણ માહિતી મળી રહી છે કે સ્નેહા હાલમાં ગર્ભવતી છે, ત્યારે હવે આ મામલામાં સ્નેહા તેના ભાઈને કડકમાં કડક સજા થાય એવી માંગ કરી રહી છે।